દાદાનગર હવેલીના રખોલી ગામ ખાતે સાંસદ મોહન ડેલકર અને જિલ્લા કલેક્ટર કન્નન ગોપીનાથન તેમજ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત સંચાલિત શાળાનો પ્રવેશોત્સવ યોજાયો હતો. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં નવો પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી આવકાર આપવામાં આવ્યો હતો, જ્યારે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત બોર્ડની પરીક્ષામાં સફળતા હાંસલ કરનાર એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સજી છે અને આજે જે કાર્યક્રમ થયો એમાં મને જે આવવાનો મોકો મળ્યો અને કાર્યક્રમમાં મેં જે બધું કાર્યક્રમને જોયો એના પછી મને એવું લાગે છે કે બહુ સારી પહેલ છે, સરાહનીય પહેલ છે અને જેના કારણે શિક્ષણ ઉપર પણ અસર થશે, બાળકોમાં એક ઉત્સાહ વધશે, બાળકોને પ્રોત્સાહિત કરવાનો આ કાર્યક્રમ છે હું માનું છું અને સાથે સાથે વાલીઓને પણ કે જે પોતાના બાળકને ઓછી ઉંમરમાં 4-5 વર્ષની ઉંમરમાં શાળામાં મોકલે છે અને શિક્ષકોના ભરોસા ઉપર, તો આવા કાર્યક્રમથી વાલીઓનો પણ વિશ્વાસ વધશે એવું મને લાગે છે. અને જે પ્રમાણે આ કાર્યક્રમ થયો છે કે જેમાં બાળકોને પ્રવેશ આપવા માટે પ્રશાસનના તમામ અધિકારીઓ હાજર રહી છે, શિક્ષણ વિભાગના વરિષ્ઠ કર્મચારીઓ હાજર રહી છે, શિક્ષા વિભાગના શિક્ષકો હાજર રહી છે અને સૌથી મોટી બાબત એ છે કે પ્રદેશના પ્રશાસક પોતે સ્વયં આવા કાર્યક્રમમાં આવીને બાળકોને જે પ્રવેશ આપે છે એ ખૂબ જ મોટી બાબત છે અને હું માનું છું કે એનાથી બાળકોમાં ઉત્સાહ વધશે, વાલીઓમાં ભરોસો વધશે અને શિક્ષા પર સારી અસર. વાલીઓ એ બિલકુલ પ્રશાસન ઉપર, શિક્ષા વિભાગ ઉપર, જિલ્લા પંચાયત ઉપર ભરોસો રાખવાનો છે. આજે જોયું છે, આજે બાબતનું ઉદાહરણ છે કે આટલી સારી સુવિધા છોકરાઓને બાળકોને આપવામાં આવે છે, બાળકોના પ્રવેશ માટે આટલું ધ્યાન આપવામાં આવે છે, મિડ ડે મીલ આપવામાં આવે છે, કપડાઓ આપવામાં આવે છે, નોટબુક ફ્રીમાં આપવામાં આવે છે, બૂટ મોજા ફ્રીમાં આપવામાં આવે છે, તો સરકાર ગંભીર છે, પ્રશાસન ગંભીર છે અને સરકાર પણ સચેત છે. એટલા માટે તો સરકારે કાનૂન બનાવ્યા, બધા સૌને શિક્ષાનો જે કાનૂન બન્યો, રાઇટ ટુ એજ્યુકેશનનો જે કાયદો બન્યો, એના પાછળના કારણો છે. સર્વ શિક્ષા અભિયાનનો જે કાર્યક્રમ ચાલે છે એ પણ એક પાઠ છે કે સરકાર કેટલી ગંભીર છે. સરકારની ઈચ્છા છે કે કોઈ પણ પરિવારમાં એક પણ બાળક શિક્ષા વગરનો ના રહે, એના માટેના પ્રયત્નો છે, એના માટેની આ બધી કાર્યવાહી છે. એટલે વાલીઓએ બિલકુલ ભરોસો રાખવો જોઈએ પ્રશાસન ઉપર અને જિલ્લા પંચાયત ઉપર અને શિક્ષા વિભાગ ઉપર પૂરો ભરોસો મૂકીને આપણા પોતપોતાના દીકરા દીકરીઓને શાળામાં મોકલવા જોઈએ એવું માનું છું. સર, કસે ને કસે ટીચરોની બી કમી છે તેના પર કેવી રીતના? સર, બિલકુલ, આજની મેં સ્પીચમાં કીધું છે કે જેટલો આપણે બાળકોને સુવિધા માટે વિચારીએ છીએ એની સાથે સાથે શિક્ષકોની સમસ્યા પણ હલ થાય એના માટે પણ આપણે વિચાર કરવો જોઈએ. શિક્ષકોને પણ એમ વિશ્વાસ આવે કે અમારી જે સમસ્યા છે એનો પણ હલ છે, અમને પણ સુવિધા પ્રાપ્ત થાય છે, તો એના કારણે શિક્ષકોમાં વિશ્વાસ વધશે અને શિક્ષકોમાં વિશ્વાસ વધશે તો એની સારી અસર શિક્ષણ ઉપર પડશે એવું માનું છું. તો એ બધાની જવાબદારી છે, પ્રશાસનની જવાબદારી છે, મારી પણ જવાબદારી છે, જિલ્લા પંચાયતની જવાબદારી છે કે બધા મળીને સારું શિક્ષાના ક્ષેત્રમાં સારું કામ થાય, બાળકોને સારી સુવિધા મળવાની સાથે સાથે શિક્ષકોના પણ પ્રશ્નો હલ થાય એ પણ બધાની જવાબદારી છે અને એ ક્ષેત્રમાં પણ કામ કરવામાં આવશે.